गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देव महेश्वर। आज जेम आप शिव पुराण, महाभारत, गरुड़ पुराण इज रीतना गुरु मुख वाणी नो आनंद लिए मानस जे मानस लक संजोग किस्मत भाग्य ना सहारे बेहे एनो कोई दी उद्धार थतो नथी, एने पण मेहनत करवी पड़े, एने मु अमारा भाग्य मां हशे, भगवान देशे, माताजी देशे एवुं नथी। भगवान पण जो मनुष्य रूपी आ पृथ्वी उपर आव्या, ना कार्य कर्या अने जोई जता रह्या वैकुंठ धाम, तो ई फेरफारना नियमो नथी करी शक्या, तो आपणे शुं करशुं? अत्यारे दिवसे दिवसे कळजुग वधतो जाय, माणस घेरातो जाय, हेरान थतो जाय, रात्रे नींदर ओछी, સવારે ઉઠવું મોડું, એટલે કહેવાનો અર્થભાવ એ છે કે માણસ દિવસે 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 સમયગાળાની હારે નાનો થતો જાય। પેલા જે હતા તો કે માણસના આયુષ્ય 100 વર્ષ 150 વર્ષ, શું કામ કે નીતિ નિયમમાં હાલતા, સતયુગની અંદર માણસ એક રોટલી, બે રોટલી, ત્રણ રોટલી અને ચોથી એની ચાર રોટલી બનાવે, એને કહેવાય ચાર કટકા કરે, ચાર ટુકડા કરે। તો કે એક કૂતરા માટે, એક ગા માટે, એક કોઈ ભિક્ષુક અથવા કોઈ મહેમાન ગતિ આવે એના માટે, અને ચોથો ભાગે એનો, બધી સતયુગની વાત છે। હજી અમુક ટકાણે થાય છે, પણ 100 માંથી 30-35% થાય છે। અત્યારે બધું ધર્મનો નાશ થતો જાય છે, એનું કારણ હોય તો આપણે જ નથી, એવું નથી। ઘણા છે અત્યારે નીતિ નિયમ વાળા કે જે નીતિ નિયમ અનુસાર હાલે છે, તોય છતાં એમ કહે કે હું દુઃખી જાઉં, એવું નહીં। તમે વાવશો, તમારા ગઢાઓ વાવશે, એવું જ તમને ફળ મળશે। કે આપણે ભેબલા માણસો આ દુનિયામાં આવ્યા છીએ તો કાંઈક સારું કરીને જાય, બાકી તમે સારું કરો કે ખરાબ કરો, જવાનું તો બધાને છે, પણ જવું જ છે। તો ખોટી માણસ અત્યારે હાઈવેમાં જતો જઈએ, મારું 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 કરતો અંતે મરી જાય છે, ભેરું કાંઈ નથી આવતું, આવે છે તો ખાલી ને ખાલી કર્મ। આ દુનિયામાં મનુષ્ય રૂપી આપણે છીએ, તો આ દુનિયામાં બેંકમાં આપણા ખાતા હોય તોય ભલે, ન હોય તોય ભલે, બેંક બેલેન્સ ના, પણ ઉપરવાળાની બેંક એવી છે કે એની આ બધાના ખાતા છે। આયરે કોઈથી કાંઈ નહીં આવે, તમારો સોનાનો મહેલ હોય કે ઝૂંપડી હોય, ખાલી તમારા કર્મ જ આયરે આવશે, બીજી કોઈ વસ્તુ આવશે નહીં। એટલે જેથી કરીને તમારું, તમારા ઘર પરિવારનું જો કલ્યાણ ઈચ્છતા હોય તો ધર્મના કામમાં જોડાવો। જે જરૂરિયાતમંદ છે રિયલમાં ખરેખર જોવો, એકવાર નહીં બે વાર, કે જેને વસ્ત્રની જરૂર છે એને વસ્ત્ર દાન કરો, અન્નની જરૂર છે એને અન્ન દાન કરો, એથી વધારે 4-6 મહિનાનું અનાજ નાખી દો, કોઈને મકાન રૂપી, કોઈને દીકરીના મેરેજ હોય તો એમાં પણ ટેકો કરી શકો, એ કરો, એ પણ એક કર્મ સારું છે। બાકી તમે માછલાને તો ખવડાવતા હોય, ગાયોને ખવડાવતા હોય, કૂતરાને ખવડાવતા હોય, કે કોઈ એવા માનવીને ખવડાવતા હોય, આ બધું જ આડું આવશે તમને, તમારી પેઢીને। બાકી એ મેં કહ્યું કે મારો સમય સારો આવશે એટલે બધું સારું થઈ જશે, તો એ વાત ખોટી છે। મહેનત તો કરવી જ પડે, મહેનત કરશે તો જ ભગવાન માતાજી હારે રહે, બાકી કાંઈ નહીં કરે। માણસ દુઃખી થતો હોય તો એનું કારણ એ છે કે આપણે આપણી માં કુળદેવી માં પૂજતા હોય,
बार महीने जो कहीं निवेद थाता हो तेरे खाली एक निवेद ज मागे से अपने घर ने अपने दईए छे एनी जगह आखू वर आप मांग मांग ज करीए छे ई प्लस सूरापुरा बराबर तो जेवा निवेद करो केम के माँ तो हमेशा भावनी हुई गई है बीजू एने कहीं नहीं जोत मंदिर अंदर तमे घर में मंदिर अंदर दीवो करो छो शू काम करो छो के माताजी भगवान ने मनाया एना माटे नहीं तमे जो छो अंधारू थी गयो प्रकाश करो एवज रीते तमारा जीवन नी अंदर पण प्रकाश करो मणस दिवसे ने दिवसे वहाँ जोर आवा जाए वहाँ जोर आ जाए पेलो फटको ई के आत्मविश्वास एना माताजी एना पितृ के एना सूरापुरा उपर नथी अने बीजे बीजे भटके छे पण जे करवानुं छे ए करो खोटू क्यांय न करो भले तमारी जेवी आवक होय ई प्रमाणे दान पुण्य करो पण करो जेथी करीने तमारुं ने तमारी पेढीनुं कल्याण थाय अमे तो घणा ठिकाणे अत्यारे जे आपणे आ गुरु मुखवाणीनुं आयोजन करी छे કે ભાઈ જે શક્તિઓ છે એ શક્તિઓ છે એ ખોટું છે એ ખોટું છે કરો બધું જ કરો પણ સારું કરો જેથી કરી તમને ને તમારી પેઢીને કામ આવે બાકી કરો કે ન કરો બધાને જવાનું છે હું વારી ઘડિયા કહું છું કે આવીને જવાનું જ છે પણ જવું જ છે તો કાંઈક સારું કરીને જાઓ ઘણા એવું વિચારે મારે શું વાંધો છે મકાન છે મેરેજ થઈ ગયા છે પૈસો છે ધંધો છે પણ એની અગર ટાઈમ નથી વાલા ભેગું કાંઈ નહીં આવે આવશે તો તમારા કર્મ જ બીજું કાંઈ નહીં આવે આજે એક વેપારી એવું વિચારતો હોય એક વેપારી અને એક ગરીબ બે એવું વિચારે કે સાંજે જમવાનું શું કરશું સાંજે જમવાનું શું કરશું વેપારી એટલું વિચારતો હોય કે સાંજે કયો પકવાન બનાવશું કે ખાશું અને ગરીબ એટલું જ વિચારતો હોય મજૂર વર્ગ કે સાંજે શું જમવાનું કરશું કેવી રીતે ભેગું કરશું એટલે કહેવાનો ભાવ અર્થ એ બે અહોના કર્મને આધીન છે કર્મથી મોટું કાંઈ નથી તમે કોકને છેતરશો તો એ છેતરાય જાય પણ એ લેખો જોખો તો તમારો ઉપર લખાય જ જશે એટલે જેથી કરીને કર્મની જ વાત કરી છે આપણે સારું કરો મહાભારતની અંદર જુઓ એક સાઈડ કૌરવો એક સાઈડ પાંડવો પાંડવો કો શ્રી કૃષ્ણ હતા નકર ભગવાન તો ધારે કરી હતી તો એના નિયમ અનુસાર આવેલા કે જો કૌરવો જીતી જાય તો એનો નાશ થઈ જશે પણ એને પાંડવોને જીતાડવા તો શું કામ કે એ બધા રજવાડું જ હતા જ્યારે એ યુદ્ધ થયું ત્યારે 115 કિલોમીટરનો મેદાન હતો અને 18 દિવસનું યુદ્ધ એની અંદર ઘણા રાજ્યોના ઘણા જિલ્લાઓના રજવાડાઓને એની સેના સહિત આમંત્રિત કરેલા અને બધાને જેને યુદ્ધમાં રહેવું હતું એને યુદ્ધમાં રાખ્યા જેને જે પક્ષમાં રહેવું હતું એમાં રાખ્યા ઘણા એને અત્યારની ભાષામાં કહ્યું હતો કે દવાખાનું અને એ ભાષામાં સત્યુગમાં કહ્યું હતો કે વેદજી ઉપચાર કરે હાજા માંદા થયા હોય એને કરે પછી એ પ્રમાણનું જમવાનું લાખો કરોડો મોઢેનું સેનાઓ હતી બે પક્ષની એનું જમણવારનું તો કે જમણવારનો અંદાજો કેમ કાઢવો કેટલું માણા મરી ગયું કેટલું જીવતું છે કેટલાનું જમણવાર પ્રસાદ બનાવો શંખ વાગે શંખ એટલે યુદ્ધ ચાલુ થાય પ્રારંભ થાય શંખ વાગે એટલે યુદ્ધ સમાપ્ત થાય પણ આ બધું હતું સૂર્ય ઉપર આધાર સૂર્યને કિરણો સૂર્યનારાયણ ઉગે એટલે યુદ્ધ થાય અને સૂર્યનારાયણ હાથમાં એટલે યુદ્ધ બંધ થાય 18 દિવસનું યુદ્ધ હતું કે જે આની અંદર મરી ગયા એનું શું થયું પ્લસ આમાં કેટલા માણાનો અંદાજો કાઢવો જમવાનો પ્રસાદનો એ બધું શ્રી કૃષ્ણએ કીધું હતું કઈ રીતે કીધું એ તમને જણાવશું એટલે આવ્યા છો તો કંઈક એવું કર્મ કરીને જાઓ કે જેથી કરીને તમને તમારી પેઢીને કોઈ યાદ કરે નહીં કરો તો યાદ કરશે કરશો તો યાદ કરશે અત્યારે ઘણા એવું વિચારે છે કે હું પરણી ગયો પણ મારો સંસાર આવેલો નહીં તો એની પાછળ તમે અત્યારે જોવા જાઓ
तो 70% वाक हो तो दीकरियों माँ बाप नो जो हो खास कर माँ दीकरी तेने आ तकलीफ पड़ी आ पड़ी आम करते एम कर जन ने पुरुष ने सार हलाव हो के मेहनत करता एनु फल मलत नहीं जेथी करीने क्या एवं शास्त्र पुराण में नहीं लखेलू कि तमे दीकरीनुं कन्यादान करो एटले तमे एनी अंदर एने गेसनो चूल्हो आपो जे अत्यारनी आधुनिक समय छे के चूल्हो आपो वैण आपो ओलू आपो ओलू आपो ए कोई वस्तु देवानी छे ज नहीं देवा छे तो हारा संस्कार ने हारा आशीर्वाद आपो जेथी करीने एनुं जीवन चरित्र आगळ वधारे तमारुं नाम रोशन करे ना मां बापनुं के धणे तो फायको फायको आव्यो जे कंई कमाय जे कंई होय बधुं वेदना ई केने कहेवाय छे अहींथी एना मानुं हंभरवुं वा घरनानुं हंभरवुं ई तो सूळी वचे સોપારી જ્યો તોય ઝેર પીને બેઠા છે અને ઘર હલાવે છે અને જેને હલાવવું જ છે જે સ્ત્રીઓને ઈ માતાઓને ધન્યવાદ છે કે એના અમુક પુરુષો એવા છે નથી એવું નથી કે જે 24 કલાક દારૂ પીવે જુગાર રમે ખોટું કરે છે તોય સ્ત્રી હલાવે છે એવી સ્ત્રીઓને ધન્યવાદ છે એને